આજે આપણે થોડો વિષય બદલ્યો છે. બધા પેપર પહેલાં બહુ અઘરા નીકળ્યા, બધા નાપાસ થવા માંડ્યા, એટલે પછી પેપર બદલવા પડ્યું. આજે આપણે જુદાપણાની જાગૃતિ ઉપર રાખ્યું છે, અને સામાયિક પણ જુદાપણાની જાગૃતિ, જુદાપણાની છૂટા પડવાની સામાયિક કરશું. એટલે ખરેખર આ બહુ અગત્યનું છે જુદાપણાનું, જેટલું કરીએ એટલું ઓછું છે. આ છૂટા પડવાની સામાયિક તો દિવસમાં 10 મિનિટ 5 મિનિટ જ્યારે ટાઈમ મળે, જ્યારે પોઝ મળે, તો અંદર ચાલુ કરી દેવા જેવું છે. શું આ આપણા અક્રમ વિજ્ઞાનમાં મોટામાં મોટું કાર્ય આ છૂટા પડવાનું છે, બન્યું છે. એક જ સામાયિકમાં, જ્ઞાનવિધિમાં આ બે જુદા છે એવું આપણને અનુભવ થાય છે. એનું લક્ષ કાયમ રહે છે, મોટા ભાગે લક્ષ રહે છે જ. ક્યારેક જતું રહે તો પ્રતીતિ તો નિરંતર 100% રહ્યા જ કરે છે. એને શાહે સંકેત કર્યું છે, જેટલો વખત જુદાપણાની જાગૃતિમાં હોય ત્યારે ઘણી ઊંચી દશામાં આવે. જબરજસ્ત જુદાપણું વર્તું હોય ત્યારે અનુભવ દશામાં આવ્યું છે. એ લક્ષ્ય અને પ્રતીતિમાં તો આપણે હોઈએ છીએ, અનુભવ દશામાં આવીએ જઈએ, આવે જઈએ. અનુભવ દશા ક્યારેક આવતી હોય છે. શું ઘણાને એમ થાય કે આપણે પેલું ક્રમિકની રીતે પેલું ધ્યાન બ્યાન કરતા આવ્યા હોય, યોગ ક્રિયાઓ કરતા આવ્યા હોય, ત્યારે એને પેલું કરતાં કરતાં પેલું નિર્વિચાર દશા આવી જાય, એટલે ભાઈ બધું બ્લેન્ક થઈ જાય, એટલે અનુભવ પદ થઈ ગયું એમ માને. ખરેખર એ અનુભવ પદ ન હોય. આત્માનો અનુભવ ના લીધા પછી પણ ઘણાને પાછી આદત હોય એટલે પેલું ધ્યાનમાં જતા રહે, ઊંડા ખોવાઈ જાય, એટલે એને અનુભવ પદમાં આવે એવું સમજે. ખરેખર એવો અનુભવ પદ એ નથી હોતો. અનુભવ પદમાં કે ખૂંડા ખોવાઈ નહીં જવાનું, બે અજાગ્રત નથી રહેવાનું, ફૂલ જાગૃતિમાં આવે. જુદા પણ બે જુદું જ છે. આપણા અક્રમ જ્ઞાન મળ્યા પછી જુદાપણાની આપણને અનુભવ થાય છે, લક્ષ્ય રહે છે. ક્રમિકમાં બહુ જ્ઞાનીઓ બહુ જોર કરે, જ્ઞાનીઓ કદાચ શ્રીમદ જેવા કે પંપદાચાર્ય અનુભવમાં આવી ગયા, પણ એમના પછીના એમની ફોલોઅર્સ બધા ગમે એટલું જોર કરે તો આ દેહને આત્મા જુદો છે એવું એમને ભાસે, એવું ભાસે એમને. તોય ઘણું મોટી પદવી આવી ગઈ ગણે, ત્યારે અહીંયા આપણે ભાસવાની વાત જ નથી. આ તો આપણને વર્તે છે, અનુભવમાં આવે છે, આ જુદું જ છે એમ. એટલે આ બહુ મોટી વસ્તુ મળેલી છે. હવે આપણે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આ સંસાર વ્યવહાર કરતાં કરતાં આ જુદાપણામાં રહેવાનું છે, એટલે એ માટે આપણે શરૂઆતમાં જુદાપણાની જાગૃતિને આપણે સેટ કરવી પડે, ગોઠવ કરવી પડે છે. પછી ધીમે ધીમે વધતી જાય. પછી જેમ દાદા કહે છે, અમારે સહેજે જુદાપણાનું વર્તે જ, સહેજે વર્તે, શું એમને ગોઠવણી કરવી ના પડે, સહેજા સહેજ જ વર્તું હોય. એટલે આપણા મહાત્માઓને બહુ મોટી વસ્તુ મળી છે કે આ જુદાપણાનું ચાલુ થઈ ગયું છે. કશું થાય તો મેં સહેજે થાય છે કે આ તો રોહિતભાઈ થાય છે, હું તો શુદ્ધાત્મા છું, એવું મેં ઊભું થઈ જાય છે, તરત એ જુદું પડી ગયું કહેવાય. ફાઇલ નંબર 1 ને થાય છે કેતાની હાથે જ મેં જુદું થઈ ગયું કહેવાય, એવું મેં આપણને અંદર થાય, લક્ષ્યમાં આવી જાય. સમજાય છે? એ બહુ મોટી વસ્તુ છે. આવું ક્રમિકમાં બહુ મુશ્કેલ છે આવું.
આ તો મોટું આશ્ચર્ય સર્જાયું છે આ આ કાળમાં અક્રમ વિજ્ઞાનનું. એ મહાત્માઓને હસતા રમતા, પહેરા જોડે મજ મજા કરતા, ઇવન લડતા ઝઘડતાય રહે છે જુદા પણ. લ્યો કેવું સુંદર છે. બહુ થયું તારે ફાઇલ નંબર 2 કહી દીધું એટલે છૂટી ગયા ફાઇલ. નહીં તો મારો વર મારી બહુ જાય જ નહીં. ડિવોર્સ લીધા હોય તોય ના જાય. જેમ પેલો મિનિસ્ટર આવ્યો, એટલે આ મિનિસ્ટર આવ્યા, એટલે નોય આ એક્સ મિનિસ્ટર છે, તોય પણ એ તો માને જ કે હું કંઈક મિનિસ્ટર જેવું જ છું કંઈ એવું સમજાય છે ને. એટલે આ બહુ આપણને જે અનુભવમાં આવે છે જુદાપણાનું, એ આપણે પૂરેપૂરું સમજીએ ને કે આ શું મળ્યું છે ને શું રહે છે આપણને, પછી હવે આગળ શું ક્યાં આગળ વધવાનું છે. આ નિરંતર જુદાપણાની જાગૃતિ રહે તો પૂરું થઈ ગયું. જ્ઞાની જેવું જ્ઞાની જ્ઞાનીનું પદ આવી ગયું. શું અને આ આપણે રાખવું પડે છે, ગોઠવવું પડે છે. આવી જાય પછી પાછું લાંબુ ટકે નહીં, એટલે પાછું ટકાવવા માટે આપણે આ પુરુષાર્થ કરવો પડે, સામાયિક કરવી પડે, શબ્દોને અનુભવમાં લેવા પડે. શું આ મોટી વસ્તુ આપણને મળી છે. શું સવારે ઉઠ્યા ત્યાંથી જુદું, આપણે સૂઈએ છીએ ત્યાંથી જુદું રાખીને સૂઈએ છીએ ને, આ જુદા ને આ જુદા. શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા શું કરતા સૂઈ જઈએ છીએ. ઊંઘનારો જુદો ને આપણે જુદા, બેવ જુદું જ છે. એટલે ઊંઘમાં જાગે તો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું મેં ચાલતું જ હોય. રાત્રે પાછું ફેર્યું તોય ચાલતું હોય. શું એ બધા મને અનુભવ છે મહાત્માઓનો. સવારે ઉઠો તોય હું શુદ્ધાત્મા છું, આજે હું જાગનારો જુદો ને હું જુદો. પછી સિમંદર સ્વામી યાદ આવી જાય, દાદા યાદ આવી જાય, નમસ્કાર થઈ જાય, ત્યાંથી ચાલુ થઈ જાય છે આપણું. દાદાએ એમના જુદાપણાની વાત બહુ સરસ કરી છે. અમને જુદાપણું કેવું રહે એના માટે બહુ સુંદર બધા દાખલાઓ આપેલા. એવાના વાતચીતનો પ્રયોગ પોતાની જાત જોડે વાતચીત તો દાદા અજ્ઞાન દશામાંથી કરતા આવેલા. જ્ઞાન નહોતું થયું ત્યાર પહેલાં, 1958 પહેલાં એમનો પહેલેથી જ વાતચીતનું તો હતું જ. શું જ્ઞાન થતાં પહેલાં પોતાની જાત જોડે વાતો કરતા. દાખલા તરીકે આમ બહારગામ જતા હોય, ખાસ તો એમને વડોદરાથી મુંબઈ આવવા જવાનું થતું, એમનો ધંધો ત્યાં રહેલો એટલે ધંધો તો બહુ ધંધોકાર હતો, પૈસા ખૂબ આવતા હતા. એટલે એમને ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરવું હોય તો વાંધો આવે એવો હતો જ નહીં. છતાં એ કે હું થર્ડ ક્લાસમાં મુસાફરી કરવાનું પસંદ કરું કે છે કુદી. હા એ તો એમનું હતું. કારણ શું તો કે થર્ડ ક્લાસમાં મારા જેવા જ બધા હોય ને કે છે, ફર્સ્ટ ક્લાસમાં મારા જેવા ના હોય, અજીતભાઈ જેવા હોય કે છે, મને તો ના ફાવે કે છે. એ બધું સોફેસ્ટિકેટ, બધું ચીપી ચીપીને બોલવાનું બધું, એ બધું મને ના ફાવે કે છે. મારું તો દેશી કામકાજ કે છે. એટલે મને ફર્સ્ટ ક્લાસમાં આજુબાજુવાળા બધા અપ ટુ ડેટ હોય, અને હું રહ્યો દેશી વાર માણસ, ધોતી ને કોટ ટોપી પહેરેલો. પછી એ લોકો જોડે મને વાત શું કરી એ મને ના ફાવે કે છે. એ બધા સીગા અને ચીરૂટ પીતા, હું તો મારી બીડી પીતો હોઉં કે છે. કેવો મેળ પડે, હું એમને બીડી ધરું તો એ લોકો મોડા બગાડે. તો કે મારે એ લોકો જોડે ના ફાવે કે છે, હું તો થર્ડ ક્લાસમાં બેહું કે છે બધાની જોડે, આપણા જેવા માણસ બધા વાતો ચીતો થાય આ થાય. ફર્સ્ટ ક્લાસમાં વાતો ચીતો કરવા જઈએ તો પછી તમે શું ધંધો કરો છો, કેવો છે,
સારો ચાલે છે એમ, અમારી કંઈક સિસ્ટર કન્સર્ન થાય એવું છે કે શું, એવું ચાલુ થઈ જાય. પછી મારું એડ્રેસ માગે, ફોન તો રાખતા જ હતા પણ એડ્રેસ માગે. અને આ પાછા કંઈક મારે ઘેર આવીને ઊભા રહે તો મારે ક્યાં ઉપાધિ વોરવી કે છે. એ બે થર્ડ ક્લાસવાળા આવ્યો તો નવરાતના હોય ને બાપડા, નોકરી મજૂરી કરતા હોય ને આવવાનો ક્યાં ટાઈમ હોય. એટલે કે મને આ બધું પોહાય નહીં કે છે. એટલે જ્યાં જગ્યા મળે તો બેસી જાય. ઘણી વાર તો બહુ ગર્દી હોય તો કે પેલું સંડાસ જગ્યા હોય ને પેસે, ત્યાં પેટી પતરાની રાખવું કે છે, એના પર મૂકીને એના પર બેસી જવું કે છે. કોઈ મને તો ડિસ્ટર્બ કરે જ નહીં ને કે છે. જરા અકળાઈ જાય શરીર કે આમ તેમ થાય તો કે અમે અમારો ખાબો થાબડી, અથવા તો ટોયલેટમાં જઈને અરીસા સામે જોઈને કે અંબાલાલ ભાઈ અમે છીએ ને તમારી જોડે, કરા ફિકર કરો, અમે છીએ તમારી જોડે. આ બધું હડકા બડકા દુઃખે છે, વાંધો નહીં, અમે છીએ ને તમારી જોડે કે છે, બધું મટી જશે કે છે. તો અમે અમારી જાતે જ આપીએ આશ્વાસન. એમને પોતાને નીરુબેને તો બહુ વાર જોયેલું, દાદા પોતાની જાતે અરીસા અમે આમ ખભો થાબડતા, હા ખબર થાબડે પછી જય સચિદાન પછી હશે હો પોતાનો ફોટો જોઈને. જે આપણે જોઈને જય સચિદાન કરીએ ને તમારી જોડે કરીએ એમાં કેવા હશે છે, એવું એ એમના અરીસામાં જય સચિદાન કરે. ખાસ કરીને સવારના ઉઠીને જય સચિદાન કરે, બહુ વાર એવું કરતા. એટલે પોતે પોતાને જ આશ્વાસન આપેલું કામનું ને, બીજા તો કંઈ આશ્વાસન શું આપે, કેટલું કાલે ઉપરથી બળતામ ઘી નાખી આલે. હા એટલે ધંધામાં ખોટ ગઈ હોય ને, ધંધામાં ખોટ ગઈ હોય રોમભાઈ, અને તમે ફાઇલ નંબર 2 કહો લાચાર થઈને ધંધામાં આ વર્ષે તો 5 લાખની ખોટ ગઈ છે, તો એ શું તમને આશ્વાસન આલે? કશો વાંધો નહીં, હું ખર્ચા ઓછા કરી નાખીશ, આપણે ચિંતા નહીં કરતા, એવું ના કે. આ તમને તમારા વેચતા જ નહીં, ધંધો કરતા જ આવડતો નથી, આલિયા હશે લોકોને એમ કરીને સંભળાવે. સાચું કહે છે ભાઈ, બહેનો આવું જ કરે છે ને, આશ્વાસન આલે આલે તમને આલે છે. એ તો જ્ઞાન મળ્યું એટલે, નહીં તો પહેલા એમ જ અગબડા હયા થયા, તોય પાછું કોકર ચડી જાય. હા આ તમને આવડતું નહીં કશું, હા વહુ હમી થતી કે આ તમે સસરા થઈને તમને વહુ જોડે કેવી રીતના રાખવું આવડતું નહીં, વહુને ડાબમાં રાખતા જ નહીં, એટલે મારા ઉપર જ આવે છે કે છે લ્યા સંભળાવે ના સંભળાવે. એટલે આપણે આશ્વાસન લેવા ગયા, મહી આગળ બળતું હતું તો આપણે એમ કે ચાલો બહેરા આપણું ટાળું કરી આવશે, તા ઉપરથી ઘી નાખી આલે વધારે બળતરા કરે. છોકરાને કહેવા જાય કે પપ્પા તમારી પદ્ધતિ જ ખોટી છે, હવે આ તમારે મોડર્ન પદ્ધતિથી જવું જોઈએ, આ જૂના જમાનાની પદ્ધતિ ના ચાલે. લે આવે કમાયા હતા ત્યારે બધી પદ્ધતિ સારી હતી, હો ગયા ત્યારે ખોટી. એટલે કે આ બધા પણ શું આશ્વાસન લેવું, એના કરતાં ઉલટું આપણને ડિપ્રેશનમાં નાખશે, એના કરતાં આપણે આપણી જાતે જ ના આપીએ, શુદ્ધાત્મા છૂટા પાડો. અને આમ ખબર થાપડી બળદેવભાઈ કહેવાનું, અરે અમે છીએ ને ખોટ ગઈ તો કઈ બાદ, ધંધાની ખોટ ગઈ આપણી થોડી ગઈ છે, આવશે જાય એવા પાછા, આવે આવે એવા પાછા જાય. શું દાદાએ સરસ કહ્યું છે કે તમારે ગમે એટલી ખોટ ગઈ હોય, ગમે એટલી દેવું થઈ ગયું હોય, પણ જેને અંદર દ્રઢ નિશ્ચય છે કે મારે ગમે તેમ કરીને પૈયે પૈ ચૂકવી દેવી છે, એને કુદરત બધી ખોટ પૂરી કરી આલ્યા વગર છોડશે નહીં, એવો કાયદો છે. પાછો મીન દાન જ ચોખ્ખી હોય એને ચોક્કસ આવી મળે બધું, મોડું વહેલું પણ આવ્યા વગર રહે છે નહીં. એટલે કે એવું આવે ઉઘરાણી ઉઘરાણી તો કે દેવા દો ને, આવશે આપણે છું બાકી છે તો આપણે આપી જવું છે ને, આવશે આમ કરીને તરત ખબર ઠૂકી આલવાનું બરાબર જોરથી. હા એ આમ
પોલો પોલો નહીં, જરા બરા બનો. ક્ષત્રિયની જેમ, અણિયાની જેમ નહીં, પોલો પોલો સમજાય છે. બધું સરસ થાય, જુદું પડે. પછી આપણો જે જરાક તાવ બાવ આવ્યો હોય, આડકો દુખતો હોય, શરીર ઢીલું પડી ગયું હોય, તો મન કહેશે બરી જવા દો, આજે સત્સંગમાં નહીં જવું. મન તો શું ના કરે, કૂવો પાડે. અમને એવું પાડે ને કોક વાર કહેશે આજે શું કરશું, આજે ડિમ્પલ તું સત્સંગ કરજે, હું બેહી રહીશ, હા સાંભળીશું, એવું મન બૂમ પાડે. તરત પછી મેં એમ કંઈ ગોંઠેવાય નહીં, એમ તો કે એને ગાંઠીએ ચાલતું બી છે, એમ પાછું તરત આવી જાય. અમે છીએ ને કશું વળશે નહીં આનું, તો ફાઇલ નંબર એકનું કંઈ વળશે વળશે નહીં, એની મેળ સીધું થઈ જાય. દવા બવા કરીએ, જરા દબાઈએ આપીએ, કંઈક કરાવીએ, પણ ગાડું ચલાવીએ. અને જો આપણે થઈ ગયું, મને થયું કહ્યું, મને થયું કહ્યું કે પછી ચડી બેઠું, હા આજે બહુ વીકનેસ છે, હા આજે તો કંઈ ચલાય એવું નથી, જવાય એવું નથી, તો પછી ચડી બેઠું, જવાય નહીં, ચલાય નહીં, હા હા એટલે હા તું થયેલું એવું એક વાર જ્ઞાન વિધિ હતી. હવે એમ તો કે એને ઘંટાય, એ જતો રહે પાછી ના રહે તે ઘડી હતો છે. એટલે આ ગાંઠવાનું નહીં, એને ગાંઠીએ તો પછી જરા કંઈક ચક્કર આવે ને, પડી જાય એવું થાય, ત્યારે અમે પૂછીએ નીરુ કઈ બાજુ ચક્કર આવે છે, ડાબી બાજુ પડી જાય એવું થાય છે? હા ડાબી બાજુ પડાય એવું થાય છે. નહીં કે અરે જમણી બાજુ પડાય એવું થાય છે, એટલે સીધું થઈ જાય. ડાબી બાજુ પડાય એવું થાય તો આપણે કહો ના ના જમણી બાજુ પડાય છે, કશું પણ ડાબી બાજુ નહીં, હા જમણી બાજુ, સીધું થઈ જાય. હા પણ હવે બળન રહેતું નહીં, કંઈ છે જ નહીં, મને શું ચક્કર. એટલે આપણે પોતાની જાત જોડે એવું છૂટું પાડીને કંઈક કંઈ કરવું પડે. શું આ ચડી ના બેસે પછી? શું પેટમાં દુખતો જરા માથ બાથ ફેરવી આલે, અમે છીએ ને તમારી જોડે, માથું દુખતો જરા આમ કરી આલી, જરા બહેરો હાથ ફેરવે એના કરતાં આપણે ના ફેરીએ, બહેરો ફેરો કંઈક ગલગલિયા થઈ જાય એના કરતાં આપણે ના ફેરીએ. આપણે છૂટા એટલે આપણે આપણી જાત જોડે જ ક્યાં, પોતાનું જ કરવા જેવું છે, પોતે પોતાનું જ. કે બહુ અશક્તિ હોય તો કદાચ ડાક્ટરને કહેવું પડે જરા વીકનેસ છે, તો મય દાદા કે અમે હેન્ડલ મરાવીએ, અનંતશક્તિવાળ, અનંતશક્તિવાળ વીકનેસ છે ત્યાં શરીરને છે એમ જુદું પાડીને પછી વાત કરીએ. ક્યારેક વાત કરવાના આવે ત્યારે આ જુદાપણ, જુદી જુદી કેટલી જગ્યાએ વાત ડગલે ને પગલે આ જુદાપણાનો વ્યવહાર હોય જ છે. ખાવા બેસીએ ત્યાંય આ જુદું રાખીને ખાવ ને, વાંધો શું છે? ભાવતું આવ્યું કહેવાનું, રામભાઈ આજે જરા ચૂરમાના લાડુ આવ્યા છે, ફર્સ્ટ ક્લાસ, ચોખ્ખા ઘીના તાજા, વાહ વાહ. વાલિયા છે, વાલિયા ને લાડુ અને ફર્સ્ટ ક્લાસ વરાની દાળ, તો જે ખાતા હતા આજે બે ખાજો, વાંધો નહીં અમે છીએ પચાવી દઈશું, પણ જરા ભાત ભાત શાક ઓછું કરી નાખજો. પણ તણ ના ખાશો, નહીં તો પેટમાં દુખશે કહેવાનું, એવું કેવું પડે. મનને જરાક પાસરું રાખવાનું, પાછું એને બહુ કોચકોચ કરી ત્યારે એ પાછું બેસી જાય, ડિપ્રેસ થઈ જાય. શું
પણ એને બેલેન્સમાં રાખવાનું, જરાક આપણા કંટ્રોલમાં રહેવું જોઈએ, પછી એને બધો રસ્તો બતાડવાનો. આપણે હાથમાં લગામ આવી ગઈ પછી શું? આ પતંગ તો ઉડાવીએ છીએ ને બધા, નાનપણો પતંગ ઉડાવેલી ને ડાયા બી પતંગ ઉડાવેલી ને તમે નાનપણમાં? પતંગ નહીં ઉડાડેલી? પતંગ નહીં ઉડાડી? તમે એકલા નીકળ્યા, બાકી તો બધા પતંગના શોખીન ગુજરાતમાં. તો સુરતવાળા તો બહુ કટી કટી કે છે, ગાય પતંગ ના આવડે પણ કટી પતંગ થઈ ગયા હોય. અમે નહીં ઉડાડે ને, જરાક આમ તો પેલું ભાઈઓ ઉડાડે, તમે જરાક મને પકડવા એટલું જ આવડે, વધારે ના આવડે. હા, મહારાષ્ટ્રમાં નાના શહેરોમાં એ વખતે છોકરીઓ નથી ઉડાડતી, એ ફિરકી જ પકડવા મળે. હો બહુ તારે ફિરકી પકડો કે છે. આ પતંગ ઉડાડતા હોય ને એને બધાને ખબર હોય, પતંગનો દોરો જ્યાંથી હાથમાં છે ત્યાંથી પતંગ પેલી ગુલાટ ખાતી હોય ને, તમે જોનારને થાય કે આ ગઈ ગઈ, આ પેલા ઝાડવામાં ભરાઈ ગઈ, આખી ગુલાટ ખાય છે. તો પેલો આરામથી જોતો હોય, હા દોર પકડેલો હોય એને, મને એને ખ્યાલમાં છે કે આ દોર મારા હાથમાં છે, છેક સુધી જાય ને પછી જરાક ઢીલ મૂકીને ફટાક દઈને ઊંચી લઈ આવે. હો હાથમાં છે ને દોર, જેના હાથમાં છે એને બધ કશો વાંધો નથી, જો કપાઈ ગયો તો ગયો. એટલે હવે આપણે શુદ્ધાત્મા પદમાં આવ્યો દોર આખો, ફાઇલ નંબર એકનો દોરો આપણા હાથમાં આવ્યો. શું ફાઇલ નંબર એક? ગુલાટ ખાય 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 આ ગયું ગયું, આ જ્ઞે તન્મય આકાર થઈ ગયો થઈ ગયો, કશું થવા નહીં, બેસ છો મને થઈ થઈને કેટલું થવાનું, તરત આપણે તો આવી જ જવાના છે શુદ્ધાત્મામાં. આવે ત્યારે એને પાછું ઊંચું લઈ આવવાનું, ગભરાવાની જરૂર નથી, તારે બેફામે થવાની જરૂર નથી, જાગ્રત રહીને બધું કરો. પેલો જાગ્રત જ હોય ને ગુલાટ ખવડાવતી વખતે, એવું જાગૃતિમાં રહીને બધું થાય એવું છે. શું બધો વ્યવહાર પૂરો થાય એવો છે, જુદાપણાની જાગૃતિ. ભગવાન પદમાં રાખેલી છે. શું દાદાનો એક પ્રસંગ છે, તે કે અમે પૈણમાં બેઠા ને ત્યારે અમે આ સરસ રહેતું હતું, લગ્ન કરવા પેલા ફેરા ફરતા હતા ત્યારે માથેથી પેલો ખેટો ખસી ગયો, તરત મેથી ચમકારો થયો, છૂટું પડ્યું. પોતાની જાત જોડે વાતો કરી કે ઓ તમે અત્યારે તો મારા ફેટો બાંધીને ફરો ફેરા ફરો છો, પણ આનું એન્ડ રિઝલ્ટ શું? તો કે બેમાંથી એકને તો રાડવાનું, છૂટકો જ કઈ દયા કાકા, છૂટકો જ કઈ, બેમાંથી એકને તો રાડવાનું ને કાકા ને એમને પેલા સ્પીકર આગળ બેહાડો ને, તમે આવો એ ઉપર આવો, તમે આપણે નીચે આવી જાઓ. હા કાકી ગયા છે એટલે એમને ખબર છે શું થાય ભર્યું, ગેટ પણ એટલે કાનપુરમાં હડતા, નાગપુરમાં હડતા, અખિયા નગરમાં હડતા બધે. હા દંતાલીમાં હડતા, બધે હડતા, કસ્તુરબેને આવીને હડતાલ, દંતાલીમાં હડતાલ આવી, માથે વેરાન રાન વેરાન. આપણે જુદું રાખીએ આ બધું કસ્તુરબેને, આપણે કશું નહીં, આપણે તો એવર ઘણા દાદાને કહેતા દાદા
આજે તો તમે બહુ યુવાન લાગો છો, બહુ ફ્રેશ યુવાન લાગો છો. તો દાદા તો ચોખ્ખું કે, પણ હું યુવાન જ છું ને કે છે, અમે ગયડા થવા જ નહીં કે છે. એ સાયકોલોજી ઉભી થવા જ ના દે કે અમે હવે ગયડ પણ આવ્યું કે છે. ડિમ્પલ બહુ હમ કે કરે, નિર્મા હવે તમારા વાળ ધોળા થવા આવ્યા કે છે, ગયડ પણ આવવાનું. આ ધોળા વાળ થાય તેથી શું થયું ગયું? અમે તો જવાન છે, સ્વીટ 16. હા, લાગે છે તમે છોકરી જેવા કે છે, તમારે એક્ટિંગ બેક્ટિંગ હાલવાનું ચાલવાનું દોડવાનું બધું છોકરી જેવું જ છે કે છે. આપણે શું કરાવ ગયડામાંની સાયકોલોજી ઉભી થવા શું લેવા દઈએ? આ બધું સાયકોલોજીથી બહુ થઈ જાય. હા, જરા માંદગી થઈને મને થયું તો હવે શું થશે તો આખું વધારે ને વધારે બીમારી વળગી જાય. ઇવન કેન્સરવાળાને પણ જો સાયકોલોજી થાય ને તો વહેલો મરી જાય. અને એને મને થયું રાંગ, આપણે મહાત્માઓને બહુ સરસ એને રિકવરી એ થાય ને આયુષ્ય પુષ્કર લાંબુ નોર્મલ થઈ જાય. શું એ મને થયું રાખે? આપણે ક્યાં ગયો? ઉષાબેન ક્યાં ગયા? વડોદરા વાળા? હા નહીં, હા લીલાબેન, તમને એક સેકન્ડે થાય છે કે મને થયેલું કે સર? ઓન કર. લંગ્સ ઉપર અસર આવી ગઈ છે કેન્સરની. એક મિનિટ તો લીલાબેનને એમ થયું, લીલાબેન થઈ ગયા હા ત્યારે, કે આ દાદા ક્યાં સુધી હજી કેટલી કસોટી કરવી છે મારી તમારે. બીજી મિનિટે દાદા શું કહે છે, અમે સાથે છીએ ને લીલાબેન, તમારે શું છે કે? તમારે કંઈ નથી કે, તમે જોયા કરો ને, જુઓ ને, જાણો, પરમાનંદ માર્યો, અમે તમને શું કહ્યું છે. આ જ પ્રમાણે બોલો. એટલી બધી તરત જ આમ હિંમત આવી ગઈ કે હવે જે થવાનું હોય તે થાય, મારા દાદા મારી સાથે છે. એક સેકન્ડ માટે થતું નહોતું કોઈ દિવસ, પણ આ વખતે આ લંગ્સ ઉપર જે આવ્યું એથી સહેજ અસર થઈ લીલાબેનને. પણ તરત જ દાદા હાજર થઈ ગયા અને દાદાએ તરત જ સંભાળી લીધું બધું. એટલે દરેક વખતે જ્યારે બી કંઈ થયું છે, એપેન્ડિક્સ ફાટી ગયું, એટલું બધું ઝેર પ્રસરી ગયું, પણ કોઈ અસર નથી લીલાબેન સુધી આવવા દીધી દાદાએ. આ મારું કંઈ નથી, હા, આ બધું જ દાદાનું છે. દાદાની કૃપા શું કરે છે એ ત્યારે જ આપણને ખબર પડે છે કે ઓહો. અને સાચું કહું ને તો એક વાળ જેટલા આપણે દાદાને ઓળખા નથી, હવે મને અંદરથી એમ થાય છે કે ના, આ દાદા તો શું છે, આપણે એને ઓળખા જ નથી, જરાય નથી. આપણે એમ કહીએ છીએ બધા કે અમે તો દાદાને બહુ ઓળખીએ, અમે તો દાદાને આમ ઓળખા, અમે દાદાને તેમ ઓળખા, પણ ના ના ના, જરાય નહીં, જરાક પણ નહીં. કદાચ અંબાલાલને ઓળખ્યા હશે. હા, અંબાલાલને ઓળખા એ તો બરાબર છે, દેહને તો ખૂબ જ ઓળખો, પણ દાદાને નહીં ઓળખ્યા. દાદાને નહીં ઓળખા, એમાં તત્વથી તો જરા પણ નહીં. દાદા ભગવાન તો એથી આગળ. હવે દાદા જેમ અનુભવ કરાવે છે તેમ ખ્યાલમાં આવે છે કે ઓહો, હા દા દાદા, ત્યારે ખ્યાલમાં આવે છે ખરેખર દાદા એટલે શું છે. જરાય મેં અડવા ના દે સાયકલ. હા, એનું તો વર્ણન જ થઈ શકે એમ નથી કે દાદા શું છે. ધ્રુવાવ, જય સચ્ચિદાનંદ. એમને આઈ થિંક 2 વર્ષ ઉપર ડિટેક્ટ થયું કેન્સર, ત્યારે અમારો વડી તરત જ વડોદરામાં સત્સંગ હતો, એ વડોદરા રહે છે. પછી કહે છે, મને બેન તમારી જોડે 2 મિનિટ એકલામાં વાત કરવી છે. અમને ખબર નથી એમને ડિટેક્ટ થયું. પછી એકલામાં મળવા આવ્યા, પછી કે બેન કોઈને કહું તો મને ગાંડી કહેશે, પણ તમને એકલાને કહું છું. જેવું મને 2 દાડા ઉપર ખબર પડી કે આ કેન્સર છે, મને તો એટલો બધો આનંદ થઈ ગયો. હો, મહાવિદ્ય ક્ષેત્ર સિંદર સ્વામી પાસે જવાનું હવે વહેલું થયું કે છે, જલ્દી જલ્દી જવા મળશે કે છે મને. આ તો કેટલા ગમથામ તો કેટલા વરહો કાઢવાના, આ તો જલ્દી જવાનું થઈ શકે છે. બહુ આનંદ રહે છે કે છે. હવે આ કોઈને ઘરના કહું તો મને ગાડી કે છે, આવું તો કે છે મૂર્ખ થઈ ગયા છે કે છે. એટલે તમને એકલાને કહું છું કે છે. પછી અમે તો બધાને કહી દીધું,
ના મળે. દાદા કેવું કેવું સરસ રહ્યું, એની અસર તો નહીં પણ ઉપરથી આનંદ રહ્યો કે ચાલો આપણે વહેલી ટિકિટ કપાવવાની. અરે હમણાં એક બેને કેન્સર હતું ફોરેનમાં, તો એને અમે આ વાત કરી કે અમારે એક મહાત્માને આવું થયેલું ખબર પડી, તો એને એટલી બધી હિંમત આવી ગઈ. એના હસબન્ડ જરાક ડિપ્રેસ થયો, તો અમે એને કહ્યું અલ્યા હવે ખરો વર્ણભરનું ફરજ બજાવવાનો વખત હવે આવ્યો, તમે ડિપ્રેસ થશો તો પહેલાંનું શું થશે, તમારે ઉપર હિંમત આપવાનું, જરાય ફિકર કરીશ નહીં હું છું ને, કશું વાંચ નહીં આવવા દઉં, કશું થવાનું નથી તને, સમજી ગયા. સરસ થયું, અને સરસ થયું, રિઝલ્ટ એ સારું આવ્યું, બધું ફર્સ્ટ ક્લાસ થયું. આ એવું છે સાયકોલોજીકલ ઇફેક્ટ, મને થયું કહ્યું તન્માયાકાર થાય એટલે પછી મલ્ટીપ્લાય થાય. અરે આપણા કંચન કાકાને પૂછો ને, કંચન કાકાને શું નહીં આવ્યું શરીરનું, હા જેમ બહેરાને વર્ષે વર્ષે ડિલિવરી આવે એમને વર્ષે વર્ષે કંઈક આવે જ છે. હમણાં અત્યારે પણ ચાલુ જ છે, ત્રીજો હાર્ટ એટેક છે, પણ છતાં અંદર પરમાનંદ એટલો રહે છે સાથી કે દેહથી છૂટા પણ વર્ત્યા કરે એનો આનંદ એક બીજો, અને બીજું અશુભ કર્મના બંધનથી નિરંતર મુક્ત થઈ રહ્યું છે. આ બંને આનંદને લીધે નિરાકુરતા જતી નથી અને દર્દ જલ્દી મટતું જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડાક્ટર કહે છે એન્જિયો પ્લાસ્ટિક એન્જિયોગ્રાફી કરો, પછી આ એન્જિયો પ્લાસ્ટિક કરવું પડશે કે બાયપાસ કરવું, જાતના કે છે તો કે આ બધું કરાવીશ પણ આ જે પરિશન મારું પતી જવાનું કે થશે, કે છે આ દરામ તો કશું થવાનું નથી કે બસ આમાં ને આમાં આખવા ત્યાં સુધી બે જ રહે છે. અને ડાક્ટર કહે છે દવાખાનામાં એડમિટ થઈ જાઓ કે, એટલે આ જુદાપણાની જે આખું જાગૃતિ છે એમાં રિકવરી પણ બહુ સરસ થાય. દાદાએ કહ્યું છે ને વિષાદથી બધા દર્દો ઊભા થાય અને આનંદથી છૂટાપણાની જાગૃતિથી બધા જલ્દી મટી જાય, એવું સરસ છે આ વિજ્ઞાન. જેને જેને આ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે એને એનો ડેફિનેટ 100% એનો બેનિફિટ મળ્યો જ છે. શું માઇક આપજે. હા મોડા પર લાઈટ કેટલું છે, બીમારીનું દેખાતું જ નહીં. બે દિવસથી કહે છે તમને જરા ડિપ્રેશન હતું તે હવે બહુ સરસ આવે છે, મેં કોઈ સત્સંગ મળે છું ના રે. હા એટલે સત્સંગ ના મળે એટલે પાછું બધું ટાળું પડવા માંડે, જરા સત્સંગ મળે એટલે પાછું અપ થઈ જાય. પાર નીકળી જવાય એવું છે, તો મોટા મોટામાં જો છૂટું રહેતું હોય તો નાનો નાનો શું હિસાબ છે. મેલેરિયા થયો ને ફાલ્સીફેરમ થયો ને ઝાડા થયા ને ઉલટીઓ થઈ ને તાવ આવ્યો ને તળિયો આવ્યો ને શરદી થઈ, બે ચાર છીકો આવ્યો કે હા શરદી થઈ હવે હોઈ જો મને તાવ આવવાની શરૂઆત ચાલે હું અત્યારથી ઓડીને ઉઈ જાય. બહેનો ખાસ એમ અમારે જયાબેન પહેલો નંબર. ઊભું થઈ જાય પછી અને આ મને જ થાય છે મને જ થાય છે એમ જ પછી તન્મય આકાર રહ્યા કર આખો દાડો શું, અને પેલું જુદું રહે તો કશું નહીં યાદે ના આવે કે આવું થયું છે. શું લીલાબેન તમને યાદ આવે છે કેન્સર છે, યાદ જ ના આવે. રઘુવીરસિંહ તમે તો ફેફસાના ડાક્ટર છો, રઘુવીર ને શુરવીર, શુરવીરસિંહ તમને સિંહ કહું છું એટલે વાણિયામાંથી નીકળી જાઓ બહાર, યાદ આવે કે હું શુરવીર સિંહ છું. તમને તો ખબર ને ડાક્ટર છો ફેફસાના, ફેફસામાં તો કેટલું બધું થઈ જાય માણસને પણ એમને અસર નહીં. કેવું સરસ,
દર્દીનું જોઈને ડાક્ટરને હિંમત આવી જાય. આપણું જુદાપણાની બહુ સુગંધર વાત છે, જુદું રાખવાનું દરેક ક્ષણે 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 થાય છે. ફાઇલ નંબર એકને આપણને નહીં, ફાઇલને થાય છે, ફાઇલ. ઘણી બહેનો તો પોતાના હસબન્ડને હસબન્ડ નથી કહેતા, મારી ફાઇલ આવી, ફાઇલ ફાઇલ છે, ફાઇલ ફાઇલ નંબર ટુ. હસબન્ડ વાઇફને કે ફાઇલ નંબર ટુ, એટલે વળગ્યું જ ના થાય. તમે શું કહો છો વિનોદી, ફાઇલ નંબર ટુ કહો છો, ભનું ભનું કરો છો? શું વાત છે, કેવું પડે તમારું તો ગિનિસ બુક નો રેકોર્ડ. નામ નહીં બોલાવવાનું જ મારો નહીં આવતો, બોલવાનું જ ઓછું નહીં, વાતચીત નું કરવાનું નહીં. સારું કહેવાય, એટલું ઓછી કટકટ. બહુ બોલ બોલ કરતા ખીટપીટ એટલી જ થાય, હા ઓછું હોય તો એ આનંદમાં નહીં, આનંદમાં એ આત્મામાં, આપણે આત્મામાં બાજગળ જ નહીં. ભેગા બેસે તો સત્સંગમાં ભેગા બે, બાકી કયો ઘેર ભેગા વાત, એના રૂમમાં, આપણે આપણા રૂમમાં. આ એક રૂમમાં ને એક ડબલ બેડમાં એટલે આ બધા ભાંજગળો થઈ છે. વળી દાદા કહેતા ને પહેલાના જમાનામાં તો ડબલ બેડ હતું જ કેવા, અરે રૂમે ક્યાં એક હતા. ધણી છે તો ઉપર મેળે બંગલે બંગલે હોઈ જાય, અને પેલી પાછળ છે એક પર હાર મોડામાં હોઈ જાય છોકરો હાથે. કેવો પ્રોબ્લેમ આવે પછી. દાદાને એક સરસ પ્રસંગ છે, કે નાનો હતો 15-16 વર્ષના હશે, તો કે ગામમાં એક કાકાના મોઢા પર નૂર બહુ, તેજ બહુ, આપણા કંચન કાકા જેવું એટલું બધું તેજ. આમ કંચન કાકા જેવા ગોરા નહીં પણ શામળા, પણ તેજ બહુ. એમને થાય કે આ કાકા અને એનો ખુમારીનો રૂવાવ, એનો ઠસ્સો ને બોલવાનો, આ બધું જોઈને દાદા એના પર બહુ પ્રભાવિત હતા એ કાકા ઉપર. એમનાથી રહેવાયું નહીં એટલે એક દાડો કાકાને પૂછે છે, કાકા આટલું બધું તમારામાં ખુમારી ને તેજ ને આટલો પાવર શેનો છે, તમે શું કરો છો જેનાથી આટલું બધું તમારું પાવર છે, કે આટલો પાવર મેં કોઈ ગામમાં કોઈનામાં જોયો નથી, કે છે કોઈ મેનમાં, તો કે તમારામાં આટલો પાવર કેમનો. તે કે છે આ પાવર કે છે અમે બહુ સ્ત્રીઓના સંગમાં ના હોઈએ, કે છે બહેરાઓના જોડે બહુ ના હોય અમારો વ્યવહાર, અમે ઉપર મેળે બંગલે હોય અને એ ઓળે એમાં હોઈ ગયા હોય. કોક દાડો ક્યારેક જરૂર પડે તો રાતે કે એક કપ દૂધ લઈને આવજો, કે છે ઉપર મેળે. પછી પૂ એ એમ ને કે એમના ઓડામાં ને હવે અમારા ઓડામાં જામદાર કંઈ હોય જ નહીં, સંગ પ્રસંગ એની આંખો મારી છે, એનો આ પાવર છે. કે જમાનામાં આ હતું કે છે ને, અત્યારે ડબલ બેડે તો બધું દાટ વાળી કાઢ્યો, કે છે પુરુષોને બહેરા જેવા કરી નાખ્યા, કે છે પાવર ના રહે, બહેરા ડબડાઈ ખાયો. હા બ્રહ્મચર્ય ની ખુમારી તો શું ડબડા બોડાઈ ના, કે એમ ના મરે, આપણે આપણા મરીએ. કોઈ કોઈની ઉપર દાદાગીરી ના હોય, ફ્રેન્ડશીપ હોય, ફ્રેન્ડશીપ સરસ. એટલે આ બધા દાદાના અનુભવ બધા જાત જાતના છે, આપણે કામ લાગે એવા છે. શું નાનપણથી એમનું ઓબ્ઝર્વેશન કેટલું ફાઇન હતું, એ કે અમારી પાસે વર્લ્ડની મોટા મોટી અમે વર્લ્ડની મોટા મોટી ઓબ્ઝર્વેટરી કહેવાઈએ, કે છે તો ઓબ્ઝર્વેશનમાં હોય છે. આમ જરાક આમ પાસ થતા હોય તો બધું જ એમને નજરમાં આવી જ જાય, બધી જ એક સેકન્ડમાં તો બધું એમનું ઓબ્ઝર્વેશનમાં આવી જાય, બધું ખબર પડી જાય. એવું સરસ હતું, આખી જિંદગીમાં આ જ ઓબ્ઝર્વેશન જ કરતા હોય, પોતે ઓબ્ઝર્વર તરીકે રહે, રાગદ્વેષ ના હોય.
બહુ ઊંચી સ્થિતિ કહેવાય. ત્યારે તો આ જ્ઞાન પ્રગટ થયું શું, બહુ સુંદર. આપણને બધાને એનો કેટલો સરસ લાભ મળે છે. આ પાંચમા આરામાં આપણે ચોથા આરામાં હોઈએ ને, મહાવીર ક્ષેત્રમાં એવું તો વર્તે છે. અહીંયા આઠ દાડા તો પ્યોર મહાવીર ક્ષેત્ર, કશું યાદ એ ના આવે ને કશું નહીં. અમદાવાદવાળા ઘેર જાય તો કંઈક ફાઇલો વળગી ઉગાડે, બહારગામ મરાજ તો કશું નહીં, બધું રેડી. કેવું સરસ. એટલે પોતે પોતાની જાત જોડે જે જુદાપણાની જાગૃતિ વધારવા માટે પોતાની જાત જોડે જેટલી વાતો થાય ને, સજાગ રહીને ફાઇલ નંબર એક અને શુદ્ધાત્મા બે જુદું પાણીને વાતો કરે ને, તો બહુ સહેલાઈથી સવાર ઉઠ્યા નથી રાત્રે ઉઠતા નથી વાતો જ કરવાની. ચાલો ખાઈ લો બળદેવભાઈ, ખાઈ લો બાનુભાઈ, હુઈ જાઓ બાનુભાઈ, કામ પર જાઓ. હીરામાં મંદી છે તો કંઈ નહીં, આપણે આત્માની તો તેજી છે, એ તેજી તો ક્યારે જાય એવી નથી. એની કરી લો, એની કમાણી કરી લો. શું એટલે આપણે પોતાની જાત જોડે વાતો કરે યાદ રાખવાની. બહેરા રીસા આવે તો આપણે કહેવાનું એમને શુદ્ધાત્મા જુઓ, તમે ચીડાશો નહીં. અને શુદ્ધાત્મા જોઈને ઠંડા ગલે જેરો વિતરાગ્રો તો એની મેળે રિસાયેલા ઠાક ઠેકાણે આવી જશે. પછી એ રિસાયને આપણે ઊંચું નીચું થાય તો આપણે તન્મય આકાર થઈ ગયા, એટલે પછી પેલા રિસાવાની મજા આવે. એને થાય કે મારું રિસાયેલું લેખે લાગ્યું અને અસર થઈ ખરી, અને વિતરાગ રહો ને તો થશે કે સારું રિસાયેલું મારું નકમ ગયું. એટલે ફરી વિચાર કર્યા રિસાવાનો ફાયદો છે કે નહીં, વિતરાગ રહેવાનું. ચંદન રિસાય કોઈ દાડો નહીં રિસાતી, તારે સારું તો તમે રિસાતા હશો નહીં તો ભાઈ ગયા. એ તો ભારે મોકાણો, રિસાય તારે ઊંચું નીચું કરે. તમારે મુક્તા રિસાય કે તમે રિસાવ, સાચું કહેજો, સાચું કહેજો. લ્યો એ રિસાય તમે નથી રિસાતા, સારું કહેવાય. બાટલી છૂટી ત્યારથી બધું સારું થઈ ગયું. પેલા જતા રહ્યા પરેશભાઈ ને એ લોકો ગયા, દિલ વાળા હોય, બાટલી વાળા આમ દિલ વાળા હોય. એક વાર જોયું તો દિલ બહુ હોય. જાદી બીજી ભાંજગણ ના હોય, બાટલી ની ભાંજગણ. એ ગઈ એટલે બધું આવી ગયું, આમાં વાર નહીં. હવે કોઈને કઈ પ્રશ્ન પૂછો તો પૂછજો. હા, આપણે ખાસો કલાક ઉપર ચાલ્યું. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ત્યાં બોલનાર કોણ અને કોને ઉદ્દેશન કહે છે? બોલનારો આમાં ઉપયોગ હું બાવાને મંગળદાસનો ગોઠવો. આ શબ્દો નીકળે છે એ મંગળદાસના શબ્દો બોલે છે, એ મંગળદાસ બોલે છે. પછી હે અંતર્યામી પરમાત્મા, જે પરમાત્મા છે એ આપણું કેવો શુદ્ધાત્મા, કેવો જ્ઞાન સ્વરૂપ, એને કહે છે મહીવારાને, મહીવારા દાદા ભગવાનને. અને કહેનારો બાવો છે એટલે ઉપયોગ બાવાનો તે ઘડીએ અંતર્યામી પરમાત્મામાં એકાકાર હોય છે. બાવાની દ્રષ્ટિ તેગડી આના ઉપર હોય, પરમાત્મા ઉપર. એટલે ઉપયોગ ગોઠવવાનો છે બાવાનો. જ્યારે જ્યારે બાવો વ્યવહારની વાત કરે ત્યારે એનો ઉપયોગ મંગળદાસમાં જાય, દ્રષ્ટિ એની મંગળદાસ તરફ હોય.
પણ જુદું રાખે. શું ક્યાં મંગળદાસનું છે? અને આ પરમાત્માની વાત આવે, શુદ્ધાત્માની વાત આવે, ત્યારે એની દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય. પછી ત્યાં એકાકાર હોય. મંગળદાસમાં એકાકાર ના હોય, પણ શુદ્ધાત્મામાં હોય. ના, એટલે પરમાત્મા જેવો થવા માટે આ પ્રાર્થના કરે છે, ઉપયોગમાં એ રીતે ગોઠવે છે. હા, થઈ જ જાય એ રીતે ગોઠવો તો. એ આપણે એ પ્રાર્થના બોલીએ, તમે ખાલી કશું બોલશો નહીં, કરશો નહીં, ખાલી નિરૂબેનના હાવભાવ તરફ, એક્શન તરફ જુઓ. જ્યારે બહાર દ્રષ્ટિ હોય ત્યારે મંગળદાસ, હાથ બહાર હોય ત્યારે મંગળદાસ તરફ, ને અંદર હોય ત્યારે પરમાત્મા તરફ. અને આ વચ્ચે જે દ્રષ્ટિ આથી આમ જાય છે, આમથી આમ આવે છે, બાવો. શું બાવો? એટલે સૂક્ષ્મતમ અહંકાર. હા, બધું સૂક્ષ્મ, સૂક્ષ્મતમ, સૂક્ષ્મતમ અહંકારે બાવામાં આવે, અને સૂક્ષ્મ એમાં આવે. ના ના, મંગળદાસ જોડે તો એકાકાર છે જ. ના ના, ધ્યાન થયા પછી મંગળદાસ જોડે જ એકાકાર થઈ જાય છે વધારે ટાઈમ. શુદ્ધાત્મા જોડે એકાકાર કરવા માટે આપણે આ જાગૃતિમાં રહેવાની વાત છે, ઉપયોગ ગોઠવવાની વાત છે. એ ના ગોઠવાય તો પછી મંગળદાસની સીટમાં બેસી જ જાય. શુદ્ધાત્માની ત્યાંથી ઉઠાડીને શુદ્ધાત્માની સીટમાં બેહાડવું પડે. શું? હા, અંતકરણના ચાર જે પાયા છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. ઓન કરજો ને. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એમો જે અહંકાર છે એ બહારનો છે. એટલે અહંકાર સ્થૂળ અહંકાર છે, સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એટલે અહંકાર બધો જ બાવામાં છે, પણ સ્થૂળથી લઈને સૂક્ષ્મતમ સુધીનો અહંકાર બધો જ છે, બાવામાં જ છે. શું? અહંકાર માત્ર બાવામાં છે. આપણે હવે કરીએ, જુઓ તમે ઉપયોગ ગોઠવજો. જાગૃતિ આ જુદાપણાની જાગૃતિ આ છેલ્લામાં છેલ્લી કક્ષાની છે. હું બાવા ને મંગળદાસની લેવલે આ બોલે છે, શબ્દો બોલે છે મંગળદાસના છે, તો બધાને વગર સમજાય સમજી જવાય એવું છે. એટલે શબ્દો માત્ર મંગળદાસના છે. હવે બાવો શું કરે છે? પ્રાર્થના કરતી બાવ, પ્રાર્થના કરનારો બાવો છે. મંગળદાસ ખાલી બોલે છે. ભાવ, પ્રાર્થનાનો ભાવ મંગળદાસનો છે, અરે બાવાનો છે. અને બાવો એનો ઉપયોગ સેટ કરતો જાય છે. બાવો, બાવાનું દ્રષ્ટિ ક્યાં છે? હે અંતર્યામી પરમાત્મા. બાવો બોલશો નહીં, ખાલી સાવ જુઓ જ. બાવો પરમાત્માને સંબોધીને કહે છે, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રની અંદર બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. મારામાં કહે છે, હું નહીં, હજુ અહીંયા જુદું છે. તેમજ મારામાં પણ બિરાજેલા છે. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. શુદ્ધાત્માને કહે છે, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. એટલે બાવો એક થવા જાય છે શુદ્ધાત્મા જોડે. પછી શું કહે છે? મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. બાવો કહે છે, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હું શુદ્ધાત્મા છું નથી બોલતો બાવો, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે કહે છે. આ એક સ્ટેપમાં જાય છે એકાકા શુદ્ધાત્મા જોડે એક થવા માટે. પછી આગળ કહે છે, હું આપને, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ સ્વરૂપ, હું આપને અભેદ ભાવે નમસ્કાર કરું છું. જો નમસ્કાર કરે છે બાવો, શુદ્ધાત્મા નમસ્કાર કરે, હજુ તો બે જુદું છે. હા, એક નથી થયો. ભજના કરે છે, હું આપને અભેદ ભાવે નમસ્કાર કરું છું. પછી શું કહે છે? અજ્ઞાનતાએ કરીને, બાવો કહે છે, અજ્ઞાનતાએ કરીને મેં, આ પ્રતિક્રમણ ભાગ છે. શું? પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ ભાગ છે. બાવો કહે છે, અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે,
આ દોષો નથી શુદ્ધાત્માના કે નથી મંગળદાસના, બાવાના છે, મૂળ બાવાના છે. એટલે બાવો પ્રતિક્રમણ કરે શું? એટલે બાવો શું કે છે? અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. શુદ્ધાત્મા કે છે તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, બાવો પસ્તાવો કરે છે, અને આપની પાસે ક્ષમા માંગું છું, ક્ષમા માંગે છે કે છે હે પ્રભુ, શુદ્ધાત્માની પાસે મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી આવા દોષો ક્યારે પણ ના કરું, એવો બાવો પ્રત્યાખ્યાન કરે છે. ફરી આવા દોષો હું ક્યારે પણ ના કરું એવી આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો. શુદ્ધાત્મા પાસે શક્તિ માગે છે, સમજાયું ને? પછી હવે આગળનું ત્રીજું છે, એ બહુ સુંદર છે. ત્રીજો પેરેગ્રાફ એ શું કહે છે? હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો. શુદ્ધાત્માને કહે છે આપ એવી કૃપા કરો, બાવો પ્રાર્થના કરે છે, કૃપા આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય. એટલે શુદ્ધાત્મા જોડે એને ભેદ પડ્યો છે ને, પોતે જુદો ચોકો માર્યો છે ને, તે ચોકો તોડવા માંગે છે. અમને અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. એટલે બાવો શુદ્ધાત્મા જોડે અભેદ સ્વરૂપ માંગે છે, શુદ્ધાત્મા સ્વરૂપ જોડે અભેદ સ્વરૂપ થવા માંગે છે. પછી આગળ છેલ્લી છેલ્લી લીટી બહુ સુંદર છે. હે પ્રભુ, અમે તમારામાં, બાવો કહે છે અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. બાવો ને શુદ્ધાત્મા એકાકાર. છેલ્લી આ વાત આવે છે. તો આ કેવળ જ્ઞાનમાં, જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો બાવો અને શુદ્ધાત્મા એકાકાર જ થઈ જતા થાય છે. બાવો ઉડી, હા, પૂરું થઈ જાય છે. બાવો રહેતો જ નથી, એનું અસ્તિત્વ જ નથી હોતું. ખલાસ, શુદ્ધાત્મામાં વિલીન થઈ, એકાકાર થઈ જાય છે. એનું અસ્તિત્વ ખલાસ થઈ ગયું, એકાકાર થઈ ગયું. જુદું પડ્યું હતું તે પૂરું થઈ ગયું. કેવળ આ શુદ્ધાત્મા જ રહ્યું.